પ્રશ્ન નંબર દસ બોહરના પરમાણુ મોડલના અધિકાર્ક લખો તો બોહરના પરમાણુ મોડલ જે છે એના રિલેટેડ જે પણ ઇસ્યુ હતા એમાંથી બોહર દ્વારા ત્રણ સ્વીકૃતિઓ કરવામાં આવેલી હતી બરાબર તો એમાં સૌથી પહેલી બાબતની જો વાત કરીએ તો આપણે એવી વાત કરેલી હતી કે પરમાણુની અંદર ઇલેક્ટ્રોન જે છે એ જ્યારે ગોળ ફરતો હશે ત્યારે પોતાનામાંથી કોઈ વિકિરણોનું ઉત્સર્જન કરશે એચ એફ જેટલી આવૃત્તિવાળા અને એના પરિણામે એની ઉર્જામાં ઘટાડો થશે અને ઉર્જામાં ઘટાડો થવાના લીધે ઊર્જામાં જે છે એ ઘટાડો થવાના લીધે સોરી ટેકનિકલ પ્રોબ્લેમ યસ રિસ્ટાર્ટ કરીએ તો જ્યારે એ પોતે આવી રીતે વર્તુળાકારક ગતિ કરી રહ્યો હશે ત્યારે પોતાનામાંથી એચએફ જેટલી ઉર્જાના વિકિરણોનું ઉત્સર્જન કરશે જ્યારે એ ઉર્જાના વિકિરણોનું ઉત્સર્જન કરશે એટલે એ પોતે એનાથી નાની કક્ષામાં જઈ અને ગતિ કરશે અને નાની કક્ષામાં ગતિ કરતો હશે એ દરમિયાન પણ પોતાનામાંથી કંઈક એચએફ જેટલી ઉર્જાના વિકિરણોનું ઉત્સર્જન કરશે અને આ રીતે જે છે એ સતત પોતે નાની અને નાની કક્ષાઓ છે એની અંદર એ જતો જશે અને નવા નવા વિકિરણોનું ઉત્સર્જન કરશે બરાબર તો આ બાબત જે છે એ સતત ચાલુ રહેશે અને એક સમય એવો આવશે કે ઇલેક્ટ્રોન પોતે એ અંદર સ્થાયી થઈ જાય તો મિત્રો બોહરના કહેવા પ્રમાણે એવું જરૂરી નથી કે કોઈ પણ કક્ષાની અંદર એ ફરતો હોય તો સતત અને સતત પોતે ઉર્જાનું ઉત્સર્જન કરશે તો બોહરે સૌથી પહેલાં એવું કીધું કે ભાઈ જે ઇલે કોઈપણ પરમાણુ પાસે જેટલી કક્ષાઓ છે એમાંથી કેટલીક કક્ષાઓ જે છે ને એ સ્થાયી કક્ષાઓ હશે સ્થાયી કક્ષાઓ એટલે એવી કક્ષાઓ કે જ્યાં તમારું ઇલેક્ટ્રોન છે એ ઊર્જાનું ઉત્સર્જન કર્યા વિના પણ ભ્રમણ કરી શકે છે બરાબર તો આ સૌથી પહેલી એક સ્વીકૃતિ હતી કે સપોઝ હું એમ કહું કે ભાઈ આ જે છે એ દાખલા તરીકે પહેલી કક્ષા આ ડોટેડ લાઇનથી હું દર્શાવું છું બરાબર આ બીજી કક્ષા જે છે એ હું ડોટેડ લાઇનથી દર્શાવું છું અને આ ત્રીજી કક્ષા છે એ હું ડોટેડ લાઇનથી દર્શાવું છું તો પોસિબલ છે કે આ જે બીજી લાઇન છે બરાબર એ બીજી લાઇન એ બીજી કક્ષા એવી છે કે જ્યાં ઇલેક્ટ્રોન કોઈપણ પ્રકારના ઉર્જાનું ઉત્સર્જન કર્યા વગર જે છે એ પોતે ગતિ કરી શકે તો એવી કક્ષાઓ સંભવ છે એવી કક્ષાઓ શક્ય છે કે જ્યાં ઇલેક્ટ્રોન કોઈપણ જાતની ઉર્જાનું ઉત્સર્જન કર્યા વિના ભ્રમણ કરી શકે તો એની સૌથી પહેલી સ્વીકૃતિ હતી મિત્રો ટૂંકમાં કહું ને તો આ દુનિયામાં કોઈ તો એવું સ્થાન હશે જ કે જ્યાં તમે કોઈપણ જાતનો ખર્ચ કર્યા વગર જીવી શકો જ્યાં તમારા ખિસ્સામાં રહેલા પૈસા ઓછા ન થાય આ કંઈક એના જેવું છે કે પરમાણુ પાસે માની લો કે એન કક્ષાઓ હોય વન ટુ થ્રી ફોર ફાઇવ અપ ટુ અપ ટુ એન એમાંથી કોઈ તો કક્ષા એવી હશે જ કે જ્યાં ઇલેક્ટ્રોન કોઈપણ જાતનો ખર્ચ કર્યા વગર જે છે એ ત્યાં રહી શકે પછી બોહરની બીજી સ્વીકૃતિ એવી હતી તો કે ભાઈ બીજી સ્વીકૃતિ એવી હતી તો પહેલી સ્વીકૃતિમાં શું કીધું તો કે કોઈ કક્ષા તો એવી હશે કે જ્યાં આગળ તે પોતે કોઈ પણ જાતની ઊર્જાનો ખર્ચ કર્યા વગર રહી શકે તો સેકન્ડ પ્રશ્ન એ થાય કે સર એવી ઉર્જા એવી કક્ષા કઈ બરાબર તો એ ઇલેક્ટ્રોન છે એ માત્ર એવી જ કક્ષામાં ભ્રમણ કરી શકે કે જ્યાં તેનું કોણીય વેગમાન કોણીય વેગમાન એટલે મિત્રો એલ બરાબર તો એવી જ કક્ષાની અંદર એ ગતિ કરી શકશે કે જ્યાં એનું કોણીય વેગમાન એલ છે એ એચ અપોન ટુ પાય ના પૂર્ણ ગુણાંકમાં થાય પૂર્ણ ગુણાંક એટલે એન મતલબ કે એચ અપોન ટુ પાય ટુ એચ અપોન ટુ પાય થ્રી એચ અપોન ટુ પાય ફોર એચ અપોન ટુ પાય તો હવે તમારા માટે જો કક્ષા ગોતવી હોય કે ભાઈ એવી કઈ કક્ષા છે તો એ એવી જ કક્ષામાં ભ્રમણ કરી શકશે કે જ્યાં એનું કોણીય વેગમાન એલ છે એ એચ અપોન ટુ પાય ના પૂર્ણ ગુણાંકમાં જોવા મળશે આ છે એ બીજી સ્વીકૃતિ છે જો કે પણ તમારે કેમેસ્ટ્રીમાં આવી જ ગયેલું છે એ જ પ્લાંકનો ચણાંક છે એટલે એના વિશે આપણે જાજુ કંઈ નહીં કહીએ તો એલ બરાબર એને છે ટુ ફાઈ અને ત્રીજી સ્વીકૃતિ જે છે એ ત્રીજી સ્વીકૃતિ શું હતી મિત્રો તો માની લ્યો કે આ એક સૌથી બહારની કક્ષા છે બરાબર અને આ જે કક્ષા છે એની ઉર્જા સપોઝ હંડ્રેડ ઝૂલ છે એક એક્ઝામ્પલ લઉં છું બોરેન્ડમ એક્ઝામ્પલ છે બરાબર અને આ એક અંદરની કક્ષા છે બરાબર આ કક્ષા જે છે એની ઉર્જા આપણે ધારી લઈએ કે સાઈઠ જૂલ છે બરાબર તો હવે બોહરે એક બાબત એવી સ્વીકારી કે ધારી લો કે ઇલેક્ટ્રોન છે એ હન્ડ્રેડ ઝૂલવાળી ઉર્જામાંથી ઉર્જાવાળી કક્ષામાંથી સાઈઠ ઝૂલવાળી કક્ષામાં જો એ સંક્રમણ કરે એટલે કે ઉપરથી એ નીચે આવશે તો મિત્રો આ બેની વચ્ચે ડિફરન્સ કેટલો તો કે ડિફરન્સ જે છે એ હંડ્રેડ માઇનસ સિક્સ્ટી એટલે કે ચાલીસ તો ચાલીસ ચૂલનો જે તફાવત પડશે એ ચાલીસ ચૂલના તફાવત જેટલા વિકિરણોનું તે ઉત્સર્જન કરશે એટલે કે જ્યારે ઊંચી ઉર્જાવાળી કક્ષામાંથી નીચી ઊર્જાવાળી કક્ષામાં જશે ત્યારે એ બંનેના તફાવત જેટલા ફ્રિકવન્સીના ઊર્જાના એ વિકિરણો ઉત્સર્જિત કરશે મતલબ ધારી લ્યો કે એ સ્ટાર્ટિંગમાં જે કક્ષામાં છે ત્યાં એની ઉર્જા છે ઇ અને જ્યાં એ જાય છે એની ઉર્જા છે ઇ એફ ઇ ઇનિશિયલ અને ઈ ફાઇનલ તો ઓબ્વિયસલી ઈ આઈ છે ઇ એફ કરતાં મોટી હશે એટલે બેનો તફાવત જેટલો થાય એટલી ઉર્જાનું વિકિરણ એ ઉત્સર્જિત કરશે તો ઈ આઈ માઇનસ ઈ એફ બરાબર એચ એફ આ દાખલા માટે તમારે યાદ રાખવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે એચ એફ એના બરાબર ઈ આઈ માઇનસ ઇ એફ બરાબર તો ત્રણ સ્વીકૃતિઓ તમારે યાદ રાખવાની છે ક્વિકલી ત્રણે ત્રણ જે છે એ એનું આપણે રિવિઝન કરી લઈએ તો પ્રથમ સ્વીકૃતિ જે છે શું હતી તો કે એમ ઇલેક્ટ્રોન પાસે અમુક એવી સ્થાયી કક્ષાઓ હશે કે જ્યાં તે ઉર્જાનું ઉત્સર્જન કર્યા વગર પણ ભ્રમણ કરી શકે બીજી સ્વીકૃતિ બીજી સ્વીકૃતિ શું હતી તો કે ભાઈ એ એવી ઉર્જાઓ કઈ કે જ્યાં એ કોઈ પણ જાતની ઉર્જાનું એવી કક્ષાઓ કહી કે જ્યાં એને કોઈપણ જાતની ઉર્જાનું ઉત્સર્જન ન કરવું પડે તો જ્યાં એનું કોણીય વેગમાન એલ એ ચપ્પોન ટોપાયના પૂર્ણ ગુણાંકમાં મળે બરાબર એવી કક્ષાઓ શક્ય છે અને ત્રીજું જે છે એ આપણે વાત કરી કે જ્યારે તમારો ઇલેક્ટ્રોન છે એ ઊંચી ઉર્જા કક્ષામાંથી નીચી ઉર્જા કક્ષામાં જાય તો બંનેના તફાવત જેટલી ઉર્જાના વિકિરણો ઉત્સર્જન કરશે આ બોહરની ત્રણ સ્વીકૃતિઓ હતી તો આ તમને બે માર્કની અંદર પૂછાઈ શકે